कि जहां कोई काम न करे या वागरिणी देवी काम करे कैसे। विरम गाम ना अंदर सुपड़ा वाले थे, हमा बापरे सुपड़ा वाले विरम गाम ना अंदर गाम ना बैर। एम पा गाम नो जापो भाई अने गाम ना जापा ना थोड़ा कागर जाओ तो मानिया ना जापो भाई परिवार बधा हारे गाम में जे माणा रहता था ऊंची जात वाला बे दिए पांच दिए आठ दिए पूर्वजों नाम नु धान मुकवता था शमशान घाट। हमें यहाँ कड़े जाए जे इमने पाए होए रोटला के सब्जी के मीठू मिठाई हमजी लियो के गमती वस्तु ई जाए यहाँ भानु करे अने माणिया में जाए अने मेकी जन हाल आवे। हमारे पा हमा बापा नु परिवार दिकरी दिकरा आशे इमने पाए गरीबी एवी हती भई मांगी खावाना दिए था हमा बापा पर ढोरा तो हशे पण बधु ढोरा मत नहीं हालतु भई बाल बच्चा गाम में मांगवा जाता है कोक ने गिरी शेठा रोटला लावता है शेन परिवार वाला बेन खाता है शारे अने देवी ने दादा ने याद करता है भाई। हमें एक समय वो आयो कि इमने जो बच्चा आता इस शमशान घाट ने दीवार उठपी टपी ने अंदर गिरी किया हो तो आयो धर्मशी बापा ने देवी ने खबर અને ગેટ થી જ્યા હોય તો ધર્મશી બાપાની દીવીને ખબર ને ધર્મશી બાપાને ખબર હું છોકરા અહીંયા જ્યા ભાઈ અને કઈક પૂરી સબ્જી કે ગમે તે વસ્તુ પડી છે ખાવાની ઈ અહીંયા શું ઉપાડી લીધું ભાઈ અને ઉપાડીને ઉતાવળા પગે હાલવા માંડ્યા અને માણીયા બહાર નીકળી ગયા। હવે માણીયા છે બહાર નીકળીને અને ઠેઠ જાઈને ઝૂપડા વાળ્યા હતા અહીંયા આવી જ્યાં અને પટ શરીરની દેવી જાગી માણની મેલડી જે આપણે અતંતાની મેલડી કરીને પૂજી છે અતંતાની મેલડી એટલે અઢી આખડી માણની મેલડી કરી। હવે દેવી હગડ લેવા માંડી કે મારું ભાણું આશી રોજ કુન ઉપાડી જાય છે આવી રીતે માતાજી હગડ લઈને અને ગોતે ચડે કે ચિંપાશી આવે છે ચિંપા જાય છે। ભાઈ જોયું તો ગામના બહાર ઝૂપડા વાળે દેવી જેની ઊભી રહી અને જોયું તો બધા ભાગ પાડી રહેલા બટકું બટકું જે બી બધાના ભાગમાં આવતું હતું એ બધાને બટકું બટકું બાટીને પરિવારના માણા ખાઈ રહેલા તા દેવી ભાળી દઈને દેવીને એમ થઈ ગયું કે જો આ મને પૂજા પામે લઈને તો આની ભૂખ ભાંગી નાખું। આવી રીતે દેવીએ ભાળ્યું બધું આમાં બાપા હુતા છે ભાઈ ખાટલી માથે હુતા હોય તો દેવી જાણે હેઠે હુતા હોય તોય દેવી જાણે કોઈ પાણીની હોય માથે લુગડું ઓઢીને હુતા હોય તોય અમે ધર્મશી બાપાની દેવીને ખબર સપને જઈને દેવી ઉભી રહી ભાઈ આમાં બાપાને કે બેટા હું તો શોક જાગેશ તો ડો ફડકીને જાગી છે કે કોણ સાહેબ આ ડો બધું જોયું તો કોઈ વતાવું નહીં તો એમને એમ થયું કે મારા મનનો વ્યામ હશે પાછું ઉઠીને અને હોય છે પાછી ભણકાર થયો ભાઈ કે બેટા હું તો શોક જાગેશ આવી રીતે ભાઈ ભણકાર થવા માંડ્યો ત્યાં આગળ ડો લુગડા લતા લીધા ને આગા પાછા થઈ જાય જગ્યા કે જગ્યા ભારી થઈ જઈ હા ભાઈ
બીજો દી થયો પાછી રાખ પડી જેવી રીતે દાદા હુતા હતા એવી રીતે હુતે રહે પાઠશાળાના પાછા માતાજી આઈને ઉભા રહી છે અને માતાજી અહીંયા હાકલો કર્યો કે અમલા હુતો છો કે જાગજ બેટા તારો ફટશે ને ખુલી દીધી મારી હુતો નથી જાગતો નથી કોણ છો તું બટા હમું માણી ઉતર્યું વિરમ ગામનું માણ્યું છે એ મેલા માણીની દેવી છું હું અને તારી ભૂખ ભાંગવા આવી છું કે મારી મારી ભૂખ કેવી રીતે ભંગાય છે આવું દાદાએ માતાજીને પૂછ્યું પછી માતાજીએ જણાવ્યું દાદાને કે બેટા અમે જોશ ને કહેશે એ ગામ છે અને એ ગામના આખા ગામનો એક નગર શેઠ છે એ નગર શેઠનો હોળ વરણા છોકરાનું કાલ મોત છે અને એને ઠાઠડી બાંધીને અને આત્માણીયામાં લાવશે બટાનો આબમાં રહેવા દો નો ધરતીમાં રહેવા દો જેવા મરજી વેધાગર આવે જેવા મરજી વેધ આવે જે મરજી કામણ ટુમણ વાળા આવે જેવા મરજી વાદી આવે પણ એ ખડકડી હેઠે નહીં ઉતરવા દઉં બેટા જો મને તું પૂછવો લઈ લે તો તારી ભોગ ભાંગી નાખો આવી રીતે દેવીએ જણાવ્યું ભાઈ હવે નગર શેઠના છોકરાની ખબર મળે ઓલા માંગી ખાવા વાળા ડુઆમ ને એ ગામમાં રહે ખરા એમને એમ થયું કે હું મારા મખે કોઈને વાત કરી નાખી અને કોઈ સાંભળી જાય તો અમારે તો અવળી થઈ જવાની ડુઓ ભાઈ રાતો રાત આગો પાછો થઈ ગયો અને દી ઉગ્યો તો હાથમાં ભાઈ એક થયું નગર શેઠ નો છોકરા નો ભાઈ વાવડાઈ ગયો ગામમાં ઓ થઈ ગયો નગર શેઠ એટલે પ્રધાનમંત્રી કહેવાય આખા નગરનો જે શેઠ હોય કોઈ નાનું માણસ ન હોય એના હોળવરાના છોકરાનું મોત થઈ ગયું આ ભાઈ ખડગડી બાંધી અને જે વિધિ થતી હતી એ વિધિ પ્રમાણે ઉપાડીને માણિયામાં લાવ્યા જીમત માણિયાનો ગેટ આવ્યો ને ભાઈ ચારે કાંધી રાતમાંથી ઠાઠડી છૂટી હતી અને હવામાં છોટી હતી ઉપરથી હવે નગર શેઠ એટલે એના અર્ધો કેટલા માણ હોય કેટલા એના સહયોગી હોય એમને વાત કરી કે ભાઈ મોટી શીડી લાવો મોઈ મોટી મોઈ લાવો અને આપણે ધકેલી નેટે ઉતારી અને જે વિધિ થાય છે કે નાખી ભાઈ એમની જે વિધિ હતી કરવા માંડે ન થયું ભાઈ હેઠે ન ઉતર્યું શીડી જે ન ઉતર્યું તો કે આપણે એક કામ કરી વાદી ના કરી વાદી મૂઠ નાખશે તો ઉતારી નાખશે હવે માણિયાની દેવીમાં તો મૂઠ શું કામ કરે અઢી આખડીમાં તો મૂઠ કામ કરે એની તો દેવી છે ભાઈ જેટલા કામણ ટુમણ વાળા હતા બધાને હાકર્યા અને એમની વિધા એમને વાપરી પણ કઈ કામ ન આવ્યું પછી નગર શેઠના કોઈક સહયોગી વ્યક્તિએ કીધું કે જ્યાં કોઈ કામ ન કરે ને ત્યાં વાઘરીની દેવી કામ કરે કે આપણા ગામમાં કોઈ વાઘરી નથી ગેસ પણ હામાં જે ઝૂંપડા વાળે ને ગેસ એ વાઘરી ના છે ગેસ નગર શેઠ નો છોકરો ભાઈ આખું ગામ ભેળું બે પાંચ આઠ જણા ધોળતા મોકલ્યા ગમે તે હોય એને હાકરી લાવો અને આ ઠાઠડી હેઠળ ઉતારો ભાઈ ગેસ ભાઈ અહીંયા જ્યાં તો કોઈ નતું ભાઈ છોકરા છોકરા હતા ડોહો તો હંતી ગયા હતા બીક ના મારે કે કોઈકને ખબર પડી મને મારી નાખશે આવી રીતે દેવી મને જણાઈ દઈશ પણ કોઈક પરિવારના નાના મોટા સદસ્યએ કહી દીધું કે ફલાણી જગ્યા હંતીને બેઠા છે ગેસ બીક ના મારે ભાઈ અહીંયા માણા જ્યાં અને હાકરીને લાયા
અને અહીંયા ઉભા રહ્યા અને હામા બાપાને પડખે એને ફટશેરાની અઢી આખડી અને ઉભી રહી. તેથી હામા બાપાને અઢી આખડી કીધું કે હામા ખાલી આટલું તારે કેવું કે મારી હમલાની દેવી માણ ખાઈ મેલડી દોબટા ઈ 100 ગજામાં તારી ભૂખ ભાંગી નાખું ને ઈ ધીમ હમલે માણ ખાઈ મેલડી બોલી લઈશું. હામા બાપા ભાઈ ઈ લબ વાપર્યા છે. મને તો આપણા ગામના બહુ મોટા મોટા વ્યક્તિ હતા જે આપણા માથાનું તાજ ને આપણા પૂજનીય છે એમનું બધું ભાઈ આ સણાયેલું છે. આપણે તો એ સમયમાં હતા નહીં અને પરદેમાં તો મેં બધો મારો જીવનનો સમય બધો પરદેમાં નીકળ્યો છે ભાઈ. તો મેં જેટલા વાર હું ગામમાં જઉં છું તો કોક ને કોક ભાઈને કોક ને કોક આપણા ગામના વડીલોને આવી નાની મોટી વાતો પૂછતો રહું ભાઈ કે આજ મને કામ આવશે તો કાલે મારા છોકરાને કામ આવશે. પછી હમા બાપાએ આકલો કર્યો કે મારી હમણાંની દીવી તું કંઈ મારી હળતી હમળતી હોય અને મારા કર્મ ભાગલે તું આવ્યું હોય તો આ ઠાઠડી ઉતારી દે મારી. બસ આટલો શબ્દ કીધા ભાઈ અને ઠાઠડીને હાથા હાથે ધરતીમાં થઈ. નગર શેઠ જેનો છોકરો મરી ગયો હતો એને એવી વાત કરી દાદા અરે કે હંમેશા કોઈ બી વિરમ ગામના અંદર માણા મરે કોઈ બી અને આર્ય આત્મા અણિયામાં લઈને આવે તેથી ત્રણ લુગડાની પહેરમણી અને ચારના આઠના રાખ્યા છે ભાઈ અને 40 કિલો અનાજ દાદાને દેવાનું રાખ્યું કર બાંધી દીધું દાદાનો. હર ઠાઠડી વાંહે હર મડા વાંહે દાદાનો કર બાંધી દીધો અને એવી રીતે એ માતાજી માં એમની ભૂખ ભાંગી. આ ઇતિહાસ છે બધા આપણા આ બહુ મોટા મોટા ઇતિહાસ આપણા બચ્ચાને ખબર હોવી જોઈએ આપણા પરિવાર વાળાને ખબર હોવી જોઈએ. બહુ જગ્યાએ એવી હોય છે કે આપણા બૈરા સોરામને ખબર નથી હોતી અને મારે નામ લેવું પડશે ભાઈ કે હનુમાનને રાખીને આપણે વાંદરો કહેશે બધા લોક કે વાઘરી આપણે દાદા કહીએ છીએ. ખેલ મદારી થતી હોય તો આપણા બૈરા અહીંયા ઉભા ઉભા જોતા હોય બચ્ચાને ખબર જ ન હોય બિચારાને શું જ નહીં ઈચીની જાણકારી હોય કે અમારે અહીંયા શેડો રાખવો. ભાઈ તમારી સમજદારી ઠીક છે તમે બહુ મોટા મોટા સમજદાર માણસો પણ ચેક સમજદારી વાપરો કે પરિવારના અંદર કોઈને નુકસાન ન થાય. પરિવાર કયો તો ધર્મશી બાપાનું પરિવાર છે કોઈ નાના વ્યક્તિનું પરિવાર નથી. કંકાવટીમાં તમામ નાના મોટા ભાઈઓને મારી બે હાથોડી વિનંતી છે. અમારીથી જેટલું થતું હતું અમે ગ્રુપવાળા ભાઈઓ મેં 2-5-8 જણા મેં કર્યું ભાઈ. અમે બહુ કોશિશ કરી. વિજયભાઈ છે, અક્ષયભાઈ છે, અરુણભાઈ છે, પ્રકાશભાઈ છે, કરણભાઈ છે, બલરાજભાઈ છે, બબુભાઈ છે, આવા ઘણા ભાઈઓ છે યાર. મને ગણકરમના નામ આવડશે અને ગણકરમના નથી આવડતા યાર. યાર ગામ હાટન કોઈ વ્યક્તિ કરતા હોય ને એમને એમને કાઢી ન નખાય ભાઈ. કોઈ નામ હાટન કોઈ નથી કરી રહ્યું. ગામ હાટન ને દેવી હાટન કરી રહ્યા છે. દેવી આપણી, દાદો આપણો, ગામ આપણું, પેઢી આપણું, બધું આપણે આપણું કહીશું પણ આપણને વિરાસતમાં મળ્યું છે બધું. એક હળીના ભાગ તમે કે મેં નથી કર્યા કે અથવા કોઈ ગામના 144 ભાઈ નથી કર્યા. એ દેવી લાવવામાં લાયા છે, ધર્મશી બાપા લાયા છે. દેવી ધર્મશી બાપાની છે, કાયદા ધર્મશી બાપાના છે, કાનૂન ધર્મશી બાપાના છે, વિધિ ધર્મશી બાપાની છે, વિધાન ધર્મશી બાપાના છે. તમારા મારા વિધિ વિધાન નહીં હાલે આગળ. જય માતાજી. ભાઈ મારા સર્વે કંકાવટીના નાના મોટા ભાઈઓને જય માતાજી. અને કે જ્યાં કોઈ કામ ન કરે ને
या वादरी देवी काम करे क्या?